નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 ની અંદર બરોબર તારાઓ અને સૂર્યમંડળ જે આપણે શરૂઆત કરેલી છે તેમાં આપણે સૌપ્રથમ આકાશી પદાર્થો કેને કહેવાય, ત્યારબાદ ચંદ્ર વિશેની માહિતી પણ આપણે તમને આપેલી, ત્યાર પછી તારાઓ એટલે કે સૂર્યની માહિતી પણ આપણે આપેલી હતી, ત્યાર પછી સૂર્યમંડળ કેને બરોબર કે જેમાં સૂર્યની આસપાસ ફરતા આકાશી પદાર્થો એટલે આપણે સૂર્યમંડળ તરીકે ઓળખીએ છીએ, તેમાં આપણે કીધું હતું કે 8 ગ્રહો વિશેની માહિતી આપણે આ ચેપ્ટર ની અંદર મેળવવાની છે બરોબર, જેમાં સૂર્યમંડળમાં કયા કયા સમાવેશ થાય, 8 ગ્રહો, 8 ઉપગ્રહો, લઘુ ગ્રહો, ઉલ્કા, ઉલ્કાશિલા, ધૂમકેતુ વગેરેનો સમાવેશ તેમાં થાય છે, અને કેનો સમાવેશ થતો નથી તો કે તારાઓ અને કૃત્રિમ ઉપગ્રહો કે જે આપણા દ્વારા છોડવામાં આવેલા છે તે એનો સમાવેશ સૂર્યમંડળની અંદર થતો નથી, તેમાં આપણે કીધું હતું કે ક્રમશઃ આપણે કાલે નામ પણ લખ્યા હતા, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ ને નેપ્ચ્યુન અને યુરેનસ અને નેપ્ચ્યુન આપણે કીધા હતા જે સૂર્યમંડળના લાઈનમાં આવતા ગ્રહો આપણે ભૂલી ગયા હતા. ચાલો આમાંનો પહેલો ગ્રહ નામ છે કે બુધ બરોબર, બુધની શું ખાસિયત છે, શું વિશેષતા છે, ચાલો તે સૂર્યમંડળનો સૌથી નજીકનો ગ્રહ છે એટલે આને સૌથી સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ હે તો એ બુધ છે બરોબર, અને તે સૂર્યપ્રકાશમાં જોવો તેને અગ્રો છે, તે સૂર્યોદય અને સૂર્યાસ્તમાં સહેજ સ્થિતિ જે આપણે જોવા મળે છે અને તેને કોઈ બીજો એવો ઉપગ્રહ નથી. ચાલો બુધને શું સૌપ્રથમ તો એ સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ છે, બીજું સૌથી નજીકનો ગ્રહ છે અને તે સૂર્યપ્રકાશની હાજરીમાં તેને જોવો અગ્રો છે જેથી તે સૂર્યાસ્ત અને સૂર્યોદયમાં સ્થિતિ જે આપણે તે જોવા મળે છે. ચાલો ત્યાર પછીનો છે બીજો શુક્ર, તે પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ છે બરોબર, તેના પછી પૃથ્વી આવે છે, પેલા મંગળ, બુધ, પછી પૃથ્વી, પછી મંગળ, ગુરુ બરોબર, તે પછી આવશે બીજા. ચાલો તો શુક્ર શું, એ શુક્રની વિશેષતા શું એમ તો કે તે પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ છે અને રાત્રિ આકાશમાં તે તેજસ્વી ગ્રહ છે બરોબર, તેજસ્વી રીતે પ્રકાશિત દેખાય છે આ શુક્ર ગ્રહ બરોબર, તેનો કેટલોક સમય સૂર્યોદય પહેલા પૂર્વ આકાશમાં અને સૂર્યાસ્ત પછી પશ્ચિમ દિશામાં જોવા મળે છે બરોબર, તેથી તેને સવાર અને સાંજનો તારો તરીકે પણ ઓળખવામાં આવે છે, પણ હકીકતમાં સૂર્ય શુક્ર લેવી તારો નથી પણ શું એ ગ્રહ છે બરોબર, તથા તે સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગતો અને પૂર્વ દિશામાં આથમતો જણાય છે બરોબર, જેની દિશા ગ્રહની પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે, બીજા ગ્રહ દેવી છે બરોબર, જે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે જેના કારણે તે સૂર્ય તથા ત્યાં બરોબર પશ્ચિમમાં ઉગતો દેખાય છે અને પૂર્વમાં આથમતો દેખાય છે અને તેને કોઈ બીજા ઉપગ્રહ નથી, આપણે કેની પહેલા બુધ પછી શુક્ર ત્યાર પછી એ પૃથ્વી કે જે આપણે રહીએ છીએ એ બરોબર, તમને ખબર છે જેમાં યોગ્ય વાતાવરણ હોવાના કારણે જ આપણે તેના ઉપર રહી શકીએ છીએ, પાણી અને યોગ્ય વાતાવરણ હોવાના કારણે. ચાલો ત્યારે આપણે ખબર છે કે પૃથ્વીનો એક ઉપગ્રહ છે કયો એ ચંદ્ર છે, તેના પર દિવસ રાત અને ઋતુઓમાં ફેરફાર થાય છે, તમને ખબર છે કે આપણી ઉપર જીવ સૃષ્ટિ બરોબર બધા જીવજંતુ અને યોગ્ય વાતાવરણ અને તમને ખબર છે કે ઋતુઓમાં ફેરફાર જોવા મળે છે દિવસ રાત, જેના કારણે જ આપણા સજીવ કે જે અહીં ટકી રહે છે જેઓ બીજા ગ્રહોમાં વિશેષતા ન હોવાના કારણે કે જ્યાં આપણે સજીવ રહી શકતા નથી. ચાલો સૌ પ્રથમ બુધ, ત્યાર પછી શુક્ર, ત્યાર પછી પૃથ્વી અને ત્યાર પછી મંગળ બરોબર, મંગળ ગ્રહમાં તો મંગળ ગ્રહ કે લાલાશ પડતા રંગનો દેખાય છે સૌ પ્રથમ બરોબર, મંગળ ગ્રહ કે ગ્રહનો કલર તો રંગ લાલ રંગનો છે, તે પૃથ્વી કરતા નાનો ગ્રહ છે બરોબર, તે પૃથ્વી કરતા નાનો છે, તે પૃથ્વીની કક્ષા બહાર બરોબર, પૃથ્વી પછી નો બહાર આવતો પેલો ગ્રહ નામ શું એ મંગળ છે બરોબર, પ્રથમ બહાર પ્રથમ ગ્રહ છે અને તેને બે કુદરતી ઉપગ્રહો છે. ચલો બુધમાં એકે ઉપગ્રહ નતા બરોબર, શુક્રમાં પણ નથી બરોબર, પૃથ્વીને એક છે કયો હે ચંદ્ર અને મંગળને કેટલા હે બે કુદરતી ઉપગ્રહો છે. ચાલો ત્યાર પછીનો આપણો છે ગુરુ કે જે સૂર્યમંડળનો સૌથી મોટામાં મોટો ગ્રહ છે બરોબર, સૌથી મોટો ગ્રહ તો કે ગુરુ છે, તે પૃથ્વી કરતા લગભગ 300 ગણો કદમાં મોટો છે અને તે પોતાની ધરી પર ખૂબ જ ઝડપથી ફરે છે, તે સૌથી વધુ ઉપગ્રહ ધરાવતો ગ્રહ છે. ચાલો તે સૂર્યમંડળનો સૌથી મોટામાં મોટો ગ્રહ છે, તે પૃથ્વી કરતા લગભગ 1300 ગણો કદમાં મોટો છે, જે પોતાની ધરી પર ખૂબ જ ઝડપથી ફરે છે અને તે સૌથી વધુ ઉપગ્રહ ધરાવતો ગ્રહ છે. ચાલો ફરીથી એકવાર બુધ કે જે સૂર્યમંડળનો સૌથી નજીકનો ગ્રહ છે, એ સૌથી સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ છે,
જે સૂર્યપ્રકાશની હાજરીમાં જોવા મળતું નથી એટલે કે સૂર્યાસ્ત અને સૂર્યોદયમાં સ્થિતિજેલી આપણે જોવા મળે છે અને તેને કોઈ એવો ઉપગ્રહ નથી. ચાલો ત્યાર પછી એ શુક્ર બરોબર જે પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ છે અને તે તેજસ્વી રીતે પ્રકાશિત થતો ગ્રહ છે બરોબર જેથી તેને સવાર અને સાંજનો તારો પણ કહેવામાં આવે છે પણ તે હકીકતમાં તારો નથી શું છે ગ્રહ છે અને તેને ફરવાની દિશા પૂર્વથી પશ્ચિમ દિશામાં હોવાના કારણે બરોબર કે જે પશ્ચિમમાં ઉગતો દેખાય છે અને પૂર્વમાં આથમતો દેખાય છે અને તેને પણ કોઈ ઉપગ્રહ નથી. ત્યાર પછી છે પૃથ્વી. તમને ખબર છે પૃથ્વીની અંદર યોગ્ય વાતાવરણ અને બીજા પાણી બરોબર જરૂરિયાત મૂળભૂત જરૂરિયાત બધી સંતોષવાના કારણે જે આપણે સજીવ માટે રહી શકીએ છીએ. ચાલો તેને પણ એક ઉપગ્રહ છે એ ખબર છે કે આપણને ચંદ્ર છે તેના પર દિવસ રાત અને ઋતુઓમાં ફેરફાર થાય છે તમને ખબર છે જેના કારણે આપણે અહીં રહી શકીએ છીએ પૃથ્વી પર. ચાલો ત્યાર પછી છે મંગળ કે જે લાલાશ કરતા રંગનો દેખાય છે તે પૃથ્વી કરતા નાનો ગ્રહ છે તે પૃથ્વીની કક્ષાવાળા પ્રથમ ગ્રહ છે બરોબર પૃથ્વી પછી આવતો ગ્રહ એ મંગળ છે. મંગળ તેને બે કુદરતી ઉપગ્રહો છે. ચાલો આમાં એક પણ નથી બુધને ત્યાર પછી શુક્રને પણ નથી પૃથ્વીને છે ચંદ્ર મંગળને બે કુદરતી ઉપગ્રહો છે. ત્યાર પછી ગુરુ કે જે સૂર્યમંડળનો સૌથી મોટામાં મોટો ગ્રહ છે જે પૃથ્વી કરતા લગભગ 1300 ગણો કદમાં મોટો છે અને તે પોતાની ધરી પર ભ્રમણ ઝડપથી કરે છે અને તે સૌથી વધુ ઉપગ્રહ ધરાવતો ગ્રહ છે બરોબર સૂર્યમંડળનો સૌથી વધુ